ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવેલા અને ચુંદડીવાડા માતાજીના નામે ઓળખાતા પ્રહલાદભાઈ જાનીને લઈ એક મોટા સમાચાર મળી રહ્યા છે। ચુંદડીવાડા માતાજી તરીકે ઓળખાતા પ્રહલાદભાઈ જાનીએ સોમવારે મોડી રાત્રે પ્રાણ ત્યાગ કરી દેતા તેમના ભક્તો શોકમાં ડૂબી ગયા છે। છેલ્લા 80 વર્ષથી અન્ન જળ વગર જીવન ગુજારી રહેલા ચુંદડીવાડા માતાજી તરીકે ઓળખાતા પ્રહલાદ જાની વિજ્ઞાન માટે એક કોયડા હતા। આગામી 2 દિવસ માટે તેમના નશ્વર દેહને લોકોના દર્શન માટે મૂકવામાં આવશે અને ત્યારબાદ તેમને સમાધિ આપવામાં આવશે। વિજ્ઞાન માટે પડકાર અને ભક્તો માટે ભગવાન એવા પ્રહલાદ જાની આજે આપની વચ્ચે નથી રહ્યા અને તેમના વતન એવા ચારડા ખાતે તેમણે દેહનો ત્યાગ કર્યો છે। પોતાની ચમત્કારી જીવનશૈલીને લઈ જાણીતા અંબાજીના પ્રહલાદભાઈ જાનીએ દુનિયાના ચુંદડીવાડા માતાજી તરીકે ઓળખાય છે। એવું કહેવાય છે કે ચુંદડીવાડા માતાજી છેલ્લા 80 વર્ષથી અન્ન જળ વગર જીવન ગુજારી રહ્યા હતા અને તેમના પર અનેક સંશોધન પણ વિજ્ઞાન દ્વારા કરવામાં આવ્યા છે। છેલ્લા 80 વર્ષથી ચુંદડીવાડા માતાજી અન્ન જળ વગર જીવન જીવી રહ્યા હતા। 11 વર્ષની નાની ઉંમરે જ ચુંદડીવાડા માતાજી અન્ન જળ ત્યાગ કર્યો હતો। આવતીકાલે બુધવારે અંબાજીના ગબ્બર પર્વત નજીક આવેલા તેમના આશ્રમ ખાતે માતાજીના નશ્વર દેહને અંતિમ દર્શન માટે લઈ જવાશે અને 28 મેના સવારે 8:15 વાગે ચુંદડીવાડા માતાજીની સમાધિ આપવામાં આવશે। વૈજ્ઞાનિક પણ આ માતાજીના જીવન માટે એક મોટું રિસર્ચ કર્યું હતું। જોકે વૈજ્ઞાનિકો પણ તેમના જીવનને સમજવા સફળ નીવડ્યા ન હતા। માત્ર 11 વર્ષની વયથી જ તેઓ અન્ન જળ ત્યાગ કરી દીધું હતું। તેમના પર વૈજ્ઞાનિકો અનેક પરીક્ષણ પણ કર્યા હતા। તેઓ કઈ રીતે 80 વર્ષ સુધી ભૂખ્યા રહ્યા તે એક મોટું રહસ્ય હતું। લોકો તેને ચમત્કાર કહેતા હતા। ચુંદડીવાડા માતાજીને મા અંબા પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી। વર્ષ 2005 અને 6માં પ્રહલાદ જાની પર અમદાવાદથી ખાનગી હોસ્પિટલમાં સંશોધન માટે લઈ જવામાં આવ્યા હતા અને તેમની પણ સંશોધન કરવામાં આવ્યું હતું। ભારતમાં અનેક તબીબો તેમના પર રિસર્ચ કર્યું હતું। તબીબોએ પણ તેમના સંશોધનમાં કબૂલાત કરી હતી કે ચુંદડીવાડા માતાજીના શરીરમાં કોઈ કાયાકલ્પ થયેલ છે અને તેઓ જાણતા અજાણતા બહારથી શક્તિ પ્રાપ્ત કરે છે। તેઓએ ભોજનની જરૂર નથી પડતી। ઘણા દિવસના તબીબી અવલોકન અને વિડીયો સર્વેલન્સ બાદ તબીબો આ નિર્ણય પર ઉતર્યા હતા। 30 અલગ અલગ તબીબોની ટીમો દ્વારા ચુંદડીવાડા માતાજીનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું અને ચુંદડીવાડા માતાજીનો 80 વર્ષથી અન્ન જળ ના લેવાના દાવાને સાચો માન્યો હતો। 30 દિવસ પહેલા થોડી કફ શરદી અને એમને તાવ હતો અને આમ નવરાત્રી પહેલાં બી અનુષ્ઠાનમાં હતા, નીચે હતા, તે વખતે પણ થોડી તબિયત એમની ઝીણી ઓછી સારી નથી। પછી અમને ઈચ્છા થઈ કે અમદાવાદ લઈ આવીએ। અંબાજીથી પ્રકાશભાઈ સોની એમની ગાડી લઈ અને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલની અંદર એમનો બધા બોડી ચેકઅપ કરાવ્યું। કફ અને શરદી હતી એટલે સ્વાભાવિક છે, અત્યારે જે રીતનો કોરોનાનો કહેર છે એમ ડાઉટ હતો। કોરોનાના પણ ટેસ્ટ કરાયા, એમાં પણ નેગેટિવ આવી, સુપ્રાટેકના આપણી પાસે રિપોર્ટ પણ છે। પછી અમદાવાદમાં હંસાબેનના ઘરે 12 દિવસ સુધી એમની સેવા કરી, એમણે જે રીતે કીધું આયુર્વેદિક લેપ બી લગાયા, કારણ કે એ નથી ખાતા નથી પીતા એટલે એમની કોઈ દવા થઈ ના શકે। ડૉક્ટરો તો બધા એમની માટે સેવા કરવા તૈયાર હતા, પણ ક્યારેક અમે બીપી માપતા, એમનું ઓક્સિજન લેવલ માપતા, એકદમ બધું જ ઓકે જ આવતું। 12 દિવસ પછી એમની ઈચ્છા થઈ કે મારે ચરાડા જવું છે અને ચરાડા મુકામે એમના ગામ લગભગ 10 દિવસ સુધી રહ્યા। એકાત્રે દિવસે ભક્તો નજર એમની ખબર પૂછવા જતા હું પણ જતો, ગઈકાલે પણ હું ગયો અને મેં એમને ઈચ્છા વ્યક્ત કરી કે માતાજી હવે આપણે અંબાજી જઈએ, ચલો હું બી 15 દિવસ તમારી સાથે રહીશ। પરંતુ છેતરી ગયા, રાત્રે 1:30 વાગે એકાએક થોડી ખાંસી જેવું લાગ્યું અને બીપી પલ્સ ડાઉન થઈ ગયા। અગાઉ એમણે બહુ સ્પષ્ટ કીધેલું હતું કે હું જે દિવસે જઈશ તે દિવસે મારી આ મૂર્તિ બનાવેલી છે, એ મૂર્તિ જે કંઈ ભક્તોના કામ હશે એ ભક્તોના કામ કરશે। મારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ છે અને મારું ઈચ્છા મૃત્યુ છે, મારી બધી ઈચ્છાઓ મારી પૂર્ણ થઈ ગઈ છે, મને હવે કોઈ એવી ઈચ્છા નથી। એટલે એમણે આ જ સ્ટેચ્યુમાં જ એમણે પોતાનો દેહ ત્યાગ કર્યો। રાત્રે 2 વાગે અમને ખબર પડી, 1:30 વાગે ખબર પડી, 2:15 વાગે અમદાવાદથી ચરાડા પહોંચ્યા, જોયું, પણ એમના અંદર હૃદયના ધબકારા પણ બંધ હતા, બીપી પણ બંધ હતું અને ઓક્સિજન લેવલ પણ 0 હતું અને બધાની બહુ જ ઈચ્છા હતી, એમની પણ ઈચ્છા હતી કે અંબાજી જ મારો સમાધિ, મારી અંબાજીમાં જ થાય, એટલે અમે અંબાજી લઈને આવ્યા આજે અને આવતીકાલે દર્શન માટે રાખેલો છે। પરંતુ અત્યારે લોકડાઉનના હિસાબે ભક્તોને બહુ સ્પષ્ટ સમજાયેલું છે કે સોશિયલ ડિસ્ટન્સના હિસાબે અને
સમાધિની અંદર ઓછા ભક્તો હાજર રહે. અમે ટીવી માધ્યમથી અને ફેસબુકના માધ્યમથી લાઈવ કરવાના છીએ, તો બને એટલા લોકો ઓછા આવે. ઘણા બધા બોમ્બે અને સુરતથી આવવા તૈયાર હતા, પણ બહુ સ્પષ્ટ ના પાડેલી છે કે અહીંયા સોશિયલ ડિસ્ટન્સનું આપણે પૂરેપૂરું જાળવવાનું છે, કારણ કે કોરોનાનો કેર છે. એટલે ક્યાંય ખોટા લોકો હેરાન ન થાય એ દિશામાં આવતીકાલે અને આજે અને આવતીકાલે દર્શન માટે મૂકેલા છે. ફેસબુક દ્વારા જ લોકોના દર્શન કરાવવાના છે, પણ છતાંય અમે એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે કદાચ 10-15 જણા આવે, દર્શન કરી અને અહીંથી વિદાય લેશે. ગુરુવારે સવારે 8:15 બ્રાહ્મણો જોડે શાસ્ત્રોક્ત ક્રિયા દ્વારા એમને સમાધિ આપવામાં આવશે. સફેદ દાઢી, નાકમાં નથડી અને હંમેશા લાલ કપડામાં સજ્જ રહેતા ચુંદડીવાળા માતાજીના એક સંન્યાસી તરીકે જીવન ગુજારતા હતા અને તાજેતરમાં જ તેમની તબિયત ખરાબ થતા અમદાવાદ ખાતે તબીબી પરીક્ષણ માટે તેમણે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમણે કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તે દરમિયાન ચુંદડીવાળા માતાજીના મૃત્યુ એક અફવા ફેલાઈ હતી અને આ અફવાને પગલે ચુંદડીવાળા માતાજીએ મીડિયા સમક્ષ આવીને પોતે કુશળ હોવાનું જણાવ્યું હતું. ધર્મેન્દ્ર પંચાલ અત્યારે અંબાજીમાં શ્રી ચુંદડીવાળા માતાજીના આશ્રમમાં છું. માતાજી છેલ્લા 81 વર્ષથી અન્નજળ લેતા નહોતા, મળમૂત્ર ત્યાગ કરતા નહોતા અને એમની પાસે એટલી સિદ્ધિઓ હતી. એ 11 વર્ષની ઉંમરથી પોતાનું ઘર છોડીને સિદ્ધિ પ્રાપ્ત કરવા કૈલાસ માનસરોવર, માઉન્ટ આબુ પ્લસ મહાબળેશ્વર, નર્મદાની એમણે પરિક્રમા કરી હતી. દર રવિવારે, દર પૂનમે અહીંયા અસંખ્ય શ્રદ્ધાળુઓ આવતા હતા. જેને શારીરિક માનસિક કોઈ પણ તકલીફ હોય તો તેઓ ફક્ત સફરજન આપીને મંત્રથી સિદ્ધ કરીને એ લોકોનું દુઃખ દૂર કરતા હતા. આજે રાત્રે 2:15 વાગે એમણે બ્રહ્મલીન થઈ ગયા એ સમાચાર મળ્યા. અહીંયા જાણે આભ તૂટ્યું હોય એવું લાગે, ધરતી ખસી ગઈ હોય એવું લાગવા માંડ્યું. કારણ કે અત્યારે ઘણા બધા ભક્તો, લાખો ભક્તો એમના વગર સૂના થઈ ગયા છે. ભગવાનને જ પ્રાર્થના કરીએ છીએ કે તેમના આત્માને શાંતિ આપે. સોમવારે મોડી રાત્રે અચાનક ચુંદડીવાળા માતાજીને પોતાના પ્રાણ ત્યાગ કરી દેતા સમગ્ર ભારતભરમાં તેમના ભક્તો શોકમાં ડૂબી ગયા છે. માતાજીના નશ્વર દેહના આગામી 2 દિવસ સુધી લોકોના દર્શન અર્થે તેમના આશ્રમ પર લાવવામાં આવશે અને 28 મેના સવારના 8:15 પર માતાજીને તેમના જ આશ્રમ પર સમાધિ આપવામાં આવશે. હાલમાં અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજી બ્રહ્મલીન થયા હોય અને જેમની અંતિમ વિધિ શાસ્ત્રોક્ત વિધિ મુજબ એમના પરિવારના સભ્યો અને એમના સેવકગણ કરવાના હોય અને હાલમાં લોકડાઉનની સ્થિતિ અમલમાં હોય, જેને ધ્યાને લઈ એમના પરિવારના સભ્યોને સેવકગણ મારફતે અપીલ કરવામાં આવેલી છે કે ચુંદડીવાળા માતાજીનું જે બ્રહ્મલીન થયા હોય એમના દર્શન ત્યાં સોશિયલ મીડિયા મારફતે અને ફેસબુક લાઈવ મારફતે કરવામાં આવશે અને જેનું આયોજન કરવામાં આવેલું છે, જેથી કરીને અહીંયા લોકો દર્શન માટે અહીંયા આવવાની જરૂરિયાત રહે નહીં અને જે હાલના જાહેરનામા છે એનું ચુસ્તપણે અમલ થાય અને જે સારું અમે પણ અહીંયા તકેદારીના ભાગરૂપે જરૂરી સુચારુ વ્યવસ્થા જળવાય એના માટે બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે. સરસ.